કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે 15 જૂન શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક યોજાઈ હતી. બેઠકમાં 2024 સુધીમાં દેશનું અર્થતંત્ર 350 લાખ કરોડ સુધી લઈ જવાનું લક્ષ્ય નક્કી થયું હતું. વડાપ્રધાન મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ લીધો હતો. ઉલ્લેખનીય છે કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ તથા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ બેઠકમાં સામેલ થયા ન હતા. પશ્ચિમ બંગાળમાં ડૉક્ટર પર હુમલાની ઘટનાથી દેશભરના ડૉક્ટરોમાં આક્રોશ છે. પશ્ચિમ બંગાળના ડૉક્ટરો 3 દિવસથી હડતાલ પર છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ આ મુદ્દે 17 જૂને હડતાલ જાહેર કરી છે. સોમવારે જામનગર સહિત દેશભરના ડૉક્ટરો હડતાલમાં જોડાશે. સોમવારે ફક્ત ઇમરજન્સી સારવાર સેવા જ ચાલુ રહેશે. જામનગરના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ વિવાદ સર્જ્યો છે. તેમણે એસ્ટેટ શાખા રેકડી ધારકોને હેરાન કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે તેઓ રજૂઆત કરવા એસ્ટેટ અધિકારી મુકેશ વરણાવાની ઓફિસે પહોંચ્યા હતા. અહીં રચનાબેને અચાનક ઉગ્ર થઈ લાકડી વડે ઓફિસમાં તોડફોડનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાથી જામ્યુકોમાં ભારે ચર્ચા જાગી છે. ઘટના પછી પણ રચનાબેને ચેતવણીરૂપ નિવેદન આપ્યું હતું. રેકડી ધારકોને હેરાન કરવામાં આવશે તો અધિકારીને મારવાની વાત તેમણે કરી હતી. જામનગરમાં રિલાયન્સ કંપની નજીક એક ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં સલ્ફરનો જથ્થો ભરેલો હતો. ટ્રકની કેબિનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લેવાતા ગંભીર દુર્ઘટના ટળી હતી. આજે આઝાદ ભારતની સેનાના પ્રથમ ચીફ આર્મી સ્ટાફ જનરલ રાજેન્દ્રસિંહજીની 121મી જયંતી છે. આ પ્રસંગે જામનગરમાં જીવન જ્યોત એક્સ સર્વિસમેન વેલફેર ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. રાજેન્દ્રસિંહજી જામનગરના રાજવી પરિવારના હતા. સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય વિક્રમ માડમ, રાઘવજી પટેલ તથા રાજવી પરિવાર દ્વારા રાજેન્દ્રસિંહજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા. જામનગરના રાજપાર્કમાં વીજ થાંભલાથી કરંટ લાગતા ગૌવંશનું મૃત્યુ થયું છે. આ ઘટનાથી સ્થાનિકોમાં પીજીવીસીએલ પ્રત્યે રોષ ફેલાયો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.